હું તમારી સમક્ષ શ્રાવણ મહિનો હોવાથી ફરાળી મુઠિયાની રેસીપી લઈને આવી છું. તો તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર બતાવશો. તો હવે આપણે ફરાળી મુઠિયા કઈ રીતે બનાવવા એની રીત જોઈ લઈશું. અહીં એક બાઉલમાં આપણે અડધી વાટકી રાજગરાનો લોટ એડ કરી દેવાનો છે. રાજગરાનો લોટ એડ કર્યા બાદ 3 ચમચી સિંગનો ભૂકો એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, સિંગનો ભૂકો એડ કર્યા બાદ ગ્રીન વેજીટેબલ્સ લેવાના છે, જેનું મેં છીણ કરી લીધું છે. ગ્રીન વેજીટેબલ્સમાં તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. અહીં મેં દૂધી, કાકડી, કોબી અને ગ્રીન કેપ્સિકમ લીધેલ છે. હવે ત્યારબાદ આપણે અહીં કોથમીર એડ કરીશું. કોથમીર એડ કર્યા બાદ થોડું અમથું આદું છે છીણેલું તે એડ કરી દેવાનું છે, અને એક લીલું મરચું લીધેલ છે તે કટ કરીને એડ કરી દેવાનું છે. ત્યારબાદ અડધું લીંબુનો રસ એડ કરી દેવાનો છે. લીંબુનો રસ એડ કર્યા બાદ હવે આપણે અહીં મસાલા એડ કરી દઈશું. તો અહીં મેં હિંગ લીધેલ છે. ત્યારબાદ હળદર એડ કરીશું. જીરા પાવડર એડ કરી દેવાનું છે. ત્યારબાદ અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધેલ છે તે 1 ચમચી આપણે એડ કરી દેવાનું છે, અને ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દેશો. ફ્રેન્ડ્સ, તમને સ્વીટ ટેસ્ટ ભાવે તો તમે ચીની એડ કરી શકો છો. હવે અહીં મેં 1 ચમચી ઓઇલ લીધેલ છે, સિંગ તેલ છે. હવે આ રીતે બધા જ મસાલા અને લોટ ને બધી જ સામગ્રી વેજીટેબલ્સ આપણે મિક્સ કરી દેવાનું છે, અને જે રીતે રોટલીનો લોટ બાંધી એ રીતે બાંધી લેવાનું છે. હવે હાથમાં થોડું અમથું 2-4 ટીપા ઓઇલ લઈ લેવાનું છે. આ રીતે હાથમાં અપ્લાય કરીને હવે આપણે મુઠિયા વાળવાના છે. અહીં આપણે ફરાળી રાજગરાના લોટના મુઠિયા વાળી રહ્યા છીએ. તો આ રીતે મુઠિયા વાળવાથી તે સરસ રીતે સ્ટીમ થશે અને સરસ રીતે વરાળમાં બફાઈ જશે. હવે અહીં ઢોકળિયામાં આપણે મુઠિયાને સ્ટીમ થવા માટે મૂકવાના છે. તો અહીં આપણે મુઠિયાને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. 5-6 મિનિટ માટે મુઠિયા આપણે સ્ટીમ કરવાના છે. ફ્રેન્ડ્સ, 6 મિનિટ આપણી થઈ ગઈ છે. હવે જોઈ લેશું આપણા મુઠિયા સ્ટીમ થઈ ગયા છે કે નહીં. તો સરસ રીતે આપણા રાજગરાના લોટના મુઠિયા સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે એમને બહાર કાઢી લઈશું. ત્યારબાદ એક પેન લેવાનું છે અને તેમાં 2 ચમચી ઓઇલ એડ કરીશું. ઓઇલ એડ કર્યા બાદ એમાં 1 નાની ચમચી જીરું એડ કરવાનું છે. જીરું એડ કર્યા બાદ આપણે હવે એમાં હિંગ એડ કરીશું. હિંગ ટેસ્ટ મુજબ લેવાની છે. હવે આપણે અહીં હળદર એડ કરીશું. હળદર એડ કર્યા બાદ આપણે હવે અહીં જીરા પાવડર એડ કરી દેવાનું છે. ત્યારબાદ લીમડાના પત્તા એડ કરી દઈશું, કરી પત્તા. ત્યારબાદ હવે આપણે મુઠિયા જે સ્ટીમ કરી લીધા હતા તેના મેં અહીં કટકા કરી લીધા છે, તેને એડ કરી દેવાના છે. એ એડ કર્યા બાદ આપણે તલ એડ કરી દઈશું ઉપરથી. હવે આપણે કોથમરી એડ કરીશું. ત્યારબાદ આપણે અહીં 1/2 ચમચી ચીની એડ કરી છે અને કોથમરી બધું જ એડ કરીને મિક્સ કરી દેવાનું છે. હવે આપણા મુઠિયા રેડી છે. સો ફ્રેન્ડ્સ, અહીં આપણા રાજગરાના લોટના મુઠિયા રેડી થઈ ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, તમે ફરાળી મુઠિયાની રેસીપી કઈ રીતે બનાવી એ જોઈ લીધી હશે. તો પ્લીઝ જરૂરથી તમે ટ્રાય કરજો, અને ફરાળી મુઠિયાની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.